હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારુ. મિત્રો, આ લેક્ચરમાં આપણે તમે જે રીતે થંબનેલ જોયો છે એ રીતે આપણે નર્મદા નદીતંત્ર વિશે માહિતી મેળવવાની છે. નર્મદા નદી વિશે મિત્રો, તમે જાણો છો કે ભાઈ ભારતની સૌથી લાંબી નદી છે નર્મદા. તમને એમ થાય ભારતની સૌથી લાંબી નદી, પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન હું જોડી દઉં કે ભારતની પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી સૌથી લાંબી નદી કઈ, તો એનો આન્સર મિત્રો નર્મદા આવે. આવે કે ના આવે? જોઈ લ્યો બધી નદીની લંબાઈ 1312 કિલોમીટર લંબાઈ સાથે નર્મદા જે છે એ પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી ભારતની સૌથી લાંબી નદી છે. એટલે એક્ઝામમાં આવા જ તમને ટ્વિસ્ટ કરીને પૂછશે કે ભારતની પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી સૌથી લાંબી નદી કઈ, તો બધા લોકો જોશે સૌથી લાંબી, બધા લોકો ગંગા લખીને આવશે, પણ તમે નહીં લખો કારણ કે તમે ક્વેશ્ચનને પૂરો વાંચશો, સમજશો કે ભાઈ નર્મદાની શું નદીની શું ખાસિયત પૂછી છે કે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી, તો શું થશે આન્સર એનો નર્મદા. તો હા મિત્રો, આપણે નર્મદા વિશેની માહિતી મેળવવાની છે કે ગુજરાતની જીવાદોરી માઇકલ કન્યા રેવા, ગુજરાતની જીવાદોરી આવા જે અઢળક ઘણા બધા ઉપનામો ધરાવતી આ જે નદી છે એ નદી વિશે આપણે માહિતી મેળવવાની છે. તો નર્મદાનો ઉદગમ ક્યાંથી થાય છે? સૌથી મોટો સવાલ છે કે ભાઈ નદી ઉદ્ભવે છે ક્યાંથી? તો મિત્રો યાદ રાખજો, નર્મદા નદી જે છે એ અમરકંટકમાંથી ઉદ્ભવે છે. ક્યાંથી ઉદ્ભવે છે? તો કે ભાઈ અમરકંટકમાંથી. અમરકંટક કઈ જગ્યાએ? તો કે અમરકંટક જે છે એ વિંધ્યાચલ પર્વતમાળા, અમરકંટક જે છે એ વિંધ્યાચલ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા, આ જે વિંધ્યાચલ પર્વતમાળા છે આ છે સાતપુડા પર્વતમાળા. વિંધ્યાચલ અને સાતપુડાની એક પર્વતીય ગાંઠ રચાય છે. છત્તીસગઢ મધ્યપ્રદેશની આસપાસનો જે વિસ્તાર છે, સરહદી વિસ્તાર, અહીંયા એક પર્વતીય ગાંઠ રચાય છે. માઇકલ પર્વત શ્રેણી છે, એ માઇકલ પર્વત શ્રેણીના ભાગરૂપે અહીંયા આવેલું છે અમરકંટક. અમરકંટક અહીંયાથી નર્મદા નદી નીકળે છે. ધીમે ધીમે નર્મદા નદીનું વહન થાય છે, ધીમે ધીમે નદી આગળ વધે છે. આ નદી મધ્યપ્રદેશની અંદર ઘણું બધું લાંબુ અંતર કાપે છે. નદીની ટોટલ લંબાઈ તમને કહું 13-12 કિલોમીટર છે, એમાંથી ગુજરાતમાં તો એની લંબાઈ માત્ર 160 કિલોમીટર જ છે. ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે? માત્ર 160 કિલોમીટર. એટલે બાકીનું બધું અંતર જે છે મોટાભાગે એ મધ્યપ્રદેશ અને થોડું અંતર મહારાષ્ટ્રમાં કાપે છે, અને થોડું જ્યાં સરહદી વિસ્તાર છે ત્યાં. તો આ રીતે મળી અને ઘણું બધું લાંબુ અંતર કાપી અને નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે. મધ્યપ્રદેશની વાત કરું તો ઘણી બધી વખત ગુજરાતની ભૂગોળની વાત કરું તો એવા ક્વેશ્ચન હોય છે, અને એમાં મધ્યપ્રદેશની અંદર કયો ધોધ આવેલો છે આવા પણ ક્વેશ્ચન જોવા મળી શકે એક્ઝામની અંદર. તો મધ્યપ્રદેશની વાત કરું તો તમને મધ્યપ્રદેશની અંદર નર્મદા નદી ઉપર પેન્ના, કપિલધારા, ધુઆંધાર અને દૂધધારા આવા ધોધ આવેલા છે કે જેવું એક્ઝામમાં પૂછાય સીધું જ કે નીચેનામાંથી કયો ધોધ નર્મદા નદી પર છે પણ ગુજરાતમાં આવેલો નથી. તો આ ચાર ધોધ જે છે એ નર્મદા નદી ઉપર આવેલા છે પણ ગુજરાતમાં આવેલા નથી. કઈ જગ્યાએ આવેલા છે? તો મધ્યપ્રદેશમાં આવેલા છે. ગુજરાતમાં કયો ધોધ આવેલો છે? તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે ભાઈ ગુજરાતમાં નર્મદા નદી ઉપર કયો ધોધ આવેલો છે. આ ચાર ધોધ ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશમાં. તો અમરકંટકમાંથી નીકળી નદી ગુજરાતમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કરશે? તો મિત્રો યાદ રાખજો 1312 કિલોમીટર છે, એમાંથી ગુજરાતમાં તો ખેલું ખાલી કેટલું છે? 160 કિલોમીટર. આટલું બધું લાંબુ અંતર ઓલરેડી નદીએ કાપ્યું એટલે ગુજરાતમાં પ્રવેશતા શું થાય? નદી હાંફી જવાની છે. એટલે ગુજરાતની અંદર નદી છે એ હાંફેશ્વર સ્થળેથી પ્રવેશ કરે છે. ગુજરાતની અંદર આ છે છોડી અહીંયા આ છે છોટાઉદેપુર જિલ્લો, છોટાઉદેપુરની નીચે અહીંયા, તો એ જે વિસ્તાર છે ત્યાંથી નદી પ્રવેશ કરશે અહીંયાથી. અહીંયા છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર ખાતે આ નદી છે એ ગુજરાતમાં પ્રવેશ કરે છે. તો હવે આ નદીને આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની છે. ભારતની ભૂગોળની વાત કરું તો ભારતની ભૂગોળની અંદર નર્મદાની ઘણી બધી ડિટેલ છે કે જેની અંદર નર્મદા છે, એની સહાયક નદીઓ છે, બંજર છે, સખી છે, એવી ઘણી બધી સહાયક નદીઓ છે નર્મદાની, એની ચર્ચા ભારતની ભૂગોળમાં થાય. પણ જો આપણે ગુજરાતની ભૂગોળના કન્સેપ્ટથી નર્મદા નદીને ભણવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાતની ભૂગોળમાં આપણે હવે સમજવાની છે નર્મદા નદી, કે જેમાં તમને હું કહું છું કે ભાઈ આટલો વ્યૂ જે છે ને એ આપણા માટે મહત્વનો છે કારણ કે આ વિસ્તાર એવો છે કે જેમાં નર્મદા વહન પામે છે ગુજરાતની અંદર, કે જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી પ્રવેશ કરશે. આ છે નર્મદા જિલ્લો, આ છે ભરૂચ જિલ્લો, આ છે વડોદરા જિલ્લો, આ છે સુરત જિલ્લો અને આ છે છોટાઉદેપુર. તો 4-5-3 જે જિલ્લા છે એ આપણે ફોકસ કરીએ તો એ જિલ્લા મુજબ આ મુજબનો કંઈક આપણને દેખાશે, બરાબર, કે તેમાં જોઈ શકો તમે કે ભાઈ આ છે નર્મદા જિલ્લો છે, આ છોટાઉદેપુર જિલ્લો છે, આ વડોદરા જિલ્લો છે, આ ભરૂચ જિલ્લો છે, બરાબર, અહીંયા ભરૂચ જિલ્લો છે આ બધો નર્મદા મુકશે એનું, અને આ સુરત જિલ્લો છે, બરાબર. તો આ રીતે આપણે જે મહત્વના જિલ્લાઓ છે તમે અહીંયા એઝ્યુમ કરી શકશો કે ભાઈ આપણે કયા વ્યૂની વાત કરીએ છીએ, અહીંયા કયા કયા જિલ્લા છે, બરાબર. આ કયો છે? છોટાઉદેપુર, આ છે નર્મદા, આ છે વડોદરા, આ છે ભરૂચ. તો 3-4 મહત્વના જિલ્લાની મેં તમને વાત કરી, લોકેશન સમજાવ્યા, એ મુજબ આપણે નર્મદાને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ નર્મદા ગુજરાતની અંદર કઈ રીતે વહન પામે છે. તો સમજો, નર્મદા નદી આપણે કીધું કે ભાઈ ગુજરાતની અંદર છોટાઉદેપુરના હાંફેશ્વર ખાતેથી
હાંફી જાય છે. ઘણું બધું લાંબુ અંતર કાપે એટલે ગુજરાતમાં પહોંચતા પહોંચતા નદી હાંફી ગઈ. એટલે એ યાદ રાખવાનું કે ભાઈ હાંફેશ્વર ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. આ નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે હાંફેશ્વર. આવું બધા યાદ રાખ્યું. એક્ઝામમાં તાલુકો પૂછી લો કયા તાલુકામાંથી ગુજરાતમાં પ્રવેશ કરે, યાદ રાખજો કમાટ તાલુકો. કમાટ તાલુકો જે છે એ હાંફેશ્વર ખાતેથી ગુજરાતમાં નદી પ્રવેશ કરે છે. ત્યાર પછી નદી આગળ વધે છે, ધીમે ધીમે નદી આગળ વધે છે. છોટાઉદેપુરમાંથી નર્મદા જિલ્લામાં આવે છે. નર્મદામાંથી પછી નર્મદા અને વડોદરા વચ્ચે સીમા બનાવી આ નદી ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરી અને આ નદી જે છે એ અલિયાબેટ ખાતે, કઈ જગ્યાએ તો કે ભાઈ અલિયાબેટ ખાતે, એટલે અલિયા ભટ્ટ નથી ભાઈ, અલિયાબેટ છે. અલિયાબેટ ખાતે આ નદી આવી અને ખંભાતના ખાતને મળી જાય છે. તો આટલી માહિતી છે આપણી પાસે નર્મદા નદીની. બીજી મિત્રો તમને ખાસિયત કહું તો નર્મદા નદી એક એવી નદી છે કે જે નદીની પરિક્રમા થાય છે. ડુંગરોની પરિક્રમા તો તમે સાંભળ્યું હશે કે ગિરનારની લીલી પરિક્રમા, પણ શું તમને ખબર છે કે નર્મદા નદી પણ એવી છે કે જે નદીની પરિક્રમા થાય છે. નદીની પરિક્રમા, નર્મદા મૈયાની પરિક્રમા કૃતિ પણ છે. કોની કૃતિ છે કોમેન્ટ બોક્સમાં લખો, નર્મદા મૈયાની પરિક્રમા કોની કૃતિ છે આ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો, હું તમારા આન્સરથી રાહ જોઉં છું. હાંફેશ્વર, હાંફેશ્વર ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરવા નદી ધીમે ધીમે આગળ વધી, આપણે કીધું એમ અલગ અલગ જિલ્લાઓમાંથી પસાર થઈ. આ નદીની વાત કરું મિત્રો તો આ નદીની એક સહાયક નદી છે, બહુ મહત્વની સહાયક છે, યાદ રાખજો. નદીનું નામ છે ઓરસંગ. નદીનું નામ શું છે? ઓરસંગ નદી. ઓરસંગ નદી ઉપરાંત બીજી પણ એક સહાયક છે, નદીનું નામ છે કરજણ નદી. નદીનું નામ શું છે? કરજણ નદી. તો બે મહત્વની સહાયક, ઓરસંગ અને કરજણ. આટલી સહાયક નદીઓનું નામ લોકો કરી અને એક્ઝામમાં જાય અને એક્ઝામમાં પૂછી લે કે ભૂખી, અમરાવતી અને કાવેરી કોની સહાયક નદીઓ છે, તો તમે તો કહેશો કે આવી નદીઓ તો આપણે ભણ્યા જ નથી, પણ ભણવી પડશે. જે રીતે હવે એક્ઝામનું લેવલ બદલાઈ રહ્યું છે એ બદલાતા લેવલ સાથે આપણી તૈયારીને પણ આપણે બદલવી પડશે. તો યાદ રાખજો ઓરસંગ અને કરજણ તો છે જ, આ ઉપરાંત ભૂખી, કાવેરી અને અમરાવતી આ પણ નર્મદાની જ સહાયક નદીઓ છે. ક્યાં મળે છે, કેવી રીતે મળે છે, આગળ જોઈશું આપણે. અત્યારે આપણે વાત કરીએ કે ભાઈ ઓરસંગ અને કરજણ. ઓરસંગ નદી અને કરજણ નદી બે મહત્વની સહાયક છે નર્મદાની. ઓરસંગ અને કરજણનું જે સંગમ બિંદુ છે, ઓરસંગ અને કરજણનું જે સંગમ બિંદુ છે એ સ્થળને આપણે વ્યાસ નામે ઓળખીએ છીએ. વ્યાસ બિંદુ કે જે ચાંદોદ કરનાળી પાસે આવેલું છે. અને ચાંદોદ કરનાળીની મિત્રો તમને વાત કરું તો ચાંદોદ કરનાળી વડોદરા જિલ્લામાં છે અહીંયા ચાંદોદ. અને ચાંદોદ જે છે એ પિતૃશ્રાદ્ધ માટે મિત્રો જાણીતું છે. ચાંદોદ જે છે એ પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. અને આપણે એને દક્ષિણનું કાશી પણ કહીએ છીએ. ચાંદોદને બીજું શું કહેવાય છે? દક્ષિણનું કાશી. ઓરસંગ અને કરજણની આપણે વાત કરી. ઓરસંગની વાત કરું મિત્રો તો ઓરસંગની પણ એક સહાયક નદી છે. નદીનું નામ છે ભારજ નદી. ઓરસંગની એક સહાયક નદી, નદીનું નામ શું છે? ભારજ નદી. ભારજ નદી ઉપર એક બંધ બાંધવામાં આવ્યો છે. કયો બંધ છે? તો કે ભાઈ સુખી ડેમ. ભારજ નદી ઉપર કયો ડેમ છે? સુખી ડેમ. ઓકે, એક્ઝામમાં તમને એમ નહીં આવા ક્વેશ્ચન પૂછાય આટલી હદે નદીઓની તૈયારી કરવી પડે? તો મિત્રો યાદ કરો, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો તો કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલો છે? કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલો છે? કમલેશ્વર ડેમ જૂનાગઢ જિલ્લાની અંદર આવેલી હિરણ નદી ઉપર આવેલો છે કે જેને હિરણ વન ડેમ પણ કહેવાય છે. તો આવો ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં, ભલે બુકમાં કોઈ ના આપેલા હોય. એક્ઝામમાં તો ક્વેશ્ચન પૂછાય ને, એવું તો નથી ને કે બુકમાં આપેલું હોય એ જ પૂછવું. ભૂગોળ એટલે ગુજરાતની ભૂગોળનો કોઈ ક્વેશ્ચન પૂછી લે, નદી એટલે નદીનો કોઈ પણ ક્વેશ્ચન પૂછી લે. સિલેબસની બહાર નથી હોતું, પણ આપણી તૈયારી એટલી નીચી હોય છે કે આપણને એવું લાગે કે આ તો સિલેબસની બહાર કાઢ્યું, અઘરું પેપર કાઢ્યું, એવું હતું નથી. સુખી ડેમ ભારજ નદી ઉપર આવેલો છે, ઓરસંગની સહાયક છે ભારજ નદી. ત્યાર પછી મિત્રો વાત કરું તો ઓરસંગની બીજી પણ એક સહાયક છે, નદીનું નામ છે હિરેન નદી. ઓરસંગની બીજી એક સહાયક કઈ નદી છે? હિરેન નદી. ત્યાર પછી વાત કરું તો ઓરસંગ નદી કયા મહત્વના શહેરો પાસેથી પસાર થાય છે? ઓરસંગ નદી કયા મહત્વના શહેરો પાસેથી પસાર થાય છે? તો યાદ રાખજો પહેલું જ આવે છે છોટાઉદેપુર, ત્યાર પછી આ નદી આવે છે જેતપુર પાવી. યાદ રાખજો જેતપુર પૂછે ને તો ભાદર નદી કિનારે આવેલું છે, સૌરાષ્ટ્રની ગંગા ભાદર નદી. પણ જો તમે ક્વેશ્ચન પૂછાય કે જેતપુર પાવી કઈ નદી કિનારે આવેલું છે, તો છોટાઉદેપુરના જેતપુર પાવીની વાત છે. અને જેતપુર પાવી જે છે એ ઓરસંગ નદી કિનારે આવેલું છે. ત્યાર પછી આ નદી ધીમે ધીમે આગળ વધે છે. આપણે કઈ નદી ભણીએ છીએ? ઓરસંગ, નર્મદાની સહાયક. ઓરસંગ નદી ધીમે ધીમે આગળ વધે એટલે બોડેલી પહોંચે છે. કઈ જગ્યાએ પહોંચે છે? બોડેલી. બોડેલી કયા જિલ્લામાં આવેલું? છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે. બોડેલી ખાતે મિત્રો યાદ રાખજો જંડ હનુમાનજીનું એક મંદિર પણ આવેલું છે. કયું મંદિર આવેલું છે? જંડ હનુમાનજીનું એક મંદિર આવેલું છે બોડેલી ખાતે, છોટાઉદેપુરની અંદર. ત્યાર પછી આ નદી પહોંચે છે છુછાપુરા. ત્યાર પછી નદી ક્યાં પહોંચે છે? છુછાપુરા. અને ત્યાર પછી આ નદી પહોંચે છે સંખેડા. તો ક્રમશઃ આ રીતે જે મહત્વના જે સ્થળો છે એ બધા સ્થળો પાસેથી પસાર થઈ અને આ જે નદી છે
એ નર્મદા નદીને આવીને મળી જાય છે. ત્યાર પછી આ નદી જે છે નર્મદા નદી એને આવી અને મળી જાય છે. નર્મદા નદીને કઈ જગ્યાએ મળે છે? તો ચાંદોદ કરનાળી વ્યાસ નામના સ્થળ પાસે આવીને મળે છે. કરજણ નદીની મિત્રો વાત કરું તો કરજણ નદી છે એની ઉપર પણ એક બંધ બાંધવામાં આવ્યો છે. સુરપાણેશ્વરનું જે અભયારણ્ય છે નર્મદા જિલ્લાની અંદર, ત્યાં નર્મદાની સહાયક કરજણ નદી જે છે એના ઉપર એક બંધ બાંધવામાં આવ્યો છે. કરજણ ડેમ, કયો ડેમ છે? કરજણ ડેમ. અને કરજણ ડેમ જે છે ત્યાંથી આપણે આગળ જઈએ તો એક અહીંયા શહેર પણ છે વસેલું. કયું શહેર? તો કે ભાઈ રાજપીપળા. કયું શહેર? રાજપીપળા જે છે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક એ કરજણ નદી કિનારે વસેલું છે કે જ્યાં 1000 બારીવાળો મહેલ આવેલો છે. શું નામ છે 1000 બારીવાળા મહેલનું ખબર છે? યાદ રાખજો, 1000 બારીવાળા મહેલનું નામ છે વિજય પેલેસ. નામ શું છે? વિજય પેલેસ. વિજય વિલાસ નહીં, વિજય પેલેસ એ રાજપીપળા ખાતે આવેલું 1000 બારીવાળો મહેલ. પણ જો વિજય વિલાસ પેલેસ પૂછે ને તો માંડવીવાળો મહેલ, વિજય પેલેસ પૂછે તો રાજપીપળા, વિજય વિલાસ પેલેસ પૂછે તો માંડવી. પરંતુ જો પૂછી લે પ્રતાપ વિલાસ, લક્ષ્મી વિલાસ, નજરબાગ પેલેસ તો ક્યાં આવશે? પ્રતાપ વિલાસ, લક્ષ્મી વિલાસ, નજરબાગ પેલેસ વડોદરા ખાતે આવશે. પણ જો પૂછી લે શરદબાગ પેલેસ તો ભુજ ખાતે આવશે. પણ જો પૂછી લે કુસુમ વિલાસ પેલેસ તો છોટાઉદેપુર ખાતે આવશે. તો આ રીતે આવા ક્વેશ્ચન પૂછાશે એક્ઝામમાં. તો આપણી તૈયારી એવી રાખવાની છે કે કોઈ ક્વેશ્ચન આપણી તૈયારી બહાર જવો જોઈએ નહીં. ત્યાર પછી મિત્રો વાત કરું તો નર્મદા નદી ધીમે ધીમે આગળ વધે છે. આગળ વધી અને શુક્લ તીર્થ એક મહત્વનું સ્થળ છે નર્મદા નદી કિનારે આવેલું. શુક્લ તીર્થ, શુક્લ તીર્થ પછી નદી આગળ જાય છે, એક બીજો બેટ આવે છે ગોવાલી બેટ, અને અંતે નદી પહોંચે છે ભરૂચ, એટલે કે ભરૂચ શહેર પાસેથી પસાર થાય છે. એક એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાયો કે ભરૂચ અને શુક્લ તીર્થની વચ્ચે નર્મદા નદીની નીચેનામાંથી કઈ નદી મળે છે? ઓપ્શન એ અમરાવતી, ઓપ્શન બી ભૂખી, ઓપ્શન સી કાવેરી, ઓપ્શન ડી એબીસી ત્રણેય. આન્સર શું થશે? નદીના નામ તો આપણે સાંભળ્યા જ નથી જ્યાં સુધી પૂછાણું ત્યાં સુધી. એવું લાગતું છે ઘણા લોકોને કે આ તો સિલેબસની બહારનો ક્વેશ્ચન છે. ના મિત્રો, આ ત્રણે ત્રણ નદીઓ જે છે એ ભરૂચ અને શુક્લ તીર્થની વચ્ચે મળે છે, અમરાવતી, ભૂખી અને કાવેરી. આપણે આગળ વાત કરી હતી એમ જ કે આ ત્રણેય નદીઓ કઈ જગ્યાએ મળે છે? તો ભરૂચ અને શુક્લ તીર્થની વચ્ચે મળે છે નર્મદા નદીને, અમરાવતી, ભૂખી અને કાવેરી. આ ત્રણ નદીઓ નર્મદાની જ સહાયક નદીઓ છે. ત્યાર પછી મિત્રો વાત કરું તો અમરાવતી નદી કે જેની આપણે વાત કરી, એ અમરાવતી નદી ભરૂચ જિલ્લામાં જે વહે છે એ અમરાવતી નદી કિનારે એક મહત્વનું શહેર વસેલું છે. કયું શહેર છે? યાદ રાખજો વાલિયા. કયું શહેર? વાલિયા. અમરાવતી નદી કિનારે વાલિયા શહેર વસેલું છે. વાલિયા ભરૂચ જિલ્લાનો એક તાલુકો છે. તો વાલિયા શહેર એ અમરાવતી નદી કિનારે વસેલું છે. અમરાવતી કોની સહાયક છે? તો યાદ રાખજો કોની સહાયક છે? નર્મદા નદીની સહાયક છે. તો આ રીતે નર્મદા નદી જે છે એ કહેવાય ને એકદમ રસપ્રદ બની જાય છે આપણા માટે કે ગુજરાતની ભૂગોળની તૈયારી આપણે આવી રીતે કરવી પડે, નદીઓને આપણે આવી રીતે ભણવી પડે. નહીં કે તમને ખાલી કહી દેવામાં આવે કે નર્મદા નદી જે છે એ અહીંયાથી ઉદ્ભવ પામે છે ને અહીંયા પહોંચે અને ખંભાતના ખાતે મળે છે, એક સરદાર સરોવર બંધ. સરદાર સરોવર બંધની ડિટેલ બધા પાસે પાસે હશે મિત્રો. એમાં પણ વિશેષ ડિટેલ જોવી હોય, ભણવી હોય તો અમારી આર્ય કેરેટ એકેડમીમાં જોડાઓ અને આર્ય કેરેટ એકેડમી ખાતે જોડાઈ અને તમે આવી દરેક ડિટેલ જે છે એની માહિતી મેળવી શકશો. આર્ય કેરેટ એકેડમી ખાતે સાકર 7ની અંદર 205 અમદાવાદ ખાતે ડેમો લેક્ચર રાખેલા છે. તારીખ 1, 2 અને 3 જાન્યુઆરી. કેટલી તારીખ? તો તારીખ 1, 2 અને 3 જાન્યુઆરીના દિવસે આ તારીખે અમદાવાદ ખાતે આર્ય કેરેટ એકેડમી ખાતે આપણે ડેમો લેક્ચર રાખેલા છે. બેચનું ટાઈમિંગ છે સવારે 8 થી 10, સવારે 8 થી 10 કે જે બેચ ફૂલ થઈ ગઈ છે. બીજી આપણે નવી બેચ લોન્ચ કરી છે 10:30 થી 12:30, 10:30 થી 12:30 એટલે કે 10:30 થી 12:30 આપણી એક બીજી બેચ છે અને એક ત્રીજી બેચ છે આપણી સાંજે 6 થી 8. તો આવી ત્રણ બેચ અલગ અલગ ચાલે છે. આ બેચ માટે આપણે ડેમો લેક્ચર રાખેલા છે સવારે 10:30 થી 12:30, 6 થી 8ના 10 થી 8 થી 10ની બેચ ઓલરેડી ફૂલ છે આપણી. 10:30 થી 12:30, 6 થી 8 તારીખ 1, 2 અને 3 જાન્યુઆરીએ તમે આ બંનેમાંથી કોઈ પણ બેચની અંદર ડેમોમાં જોડાઈ શકો છો. એડ્રેસ આપણું છે અમદાવાદની અંદર આશ્રમ રોડ, અમદાવાદની અંદર બે આશ્રમને જોડતો રોડ એટલે આશ્રમ રોડ, કોચરબ અને સાબરમતી આશ્રમ રોડને જોડતો આશ્રમ રોડ. તો એ આશ્રમ રોડ ઉપર પતંગ હોટલ આવેલી છે અને એ પતંગ હોટલની બાજુમાં સાકાર 7, નોટ ડાઉન કરી લેજો, સાકાર 7 બિલ્ડિંગ છે કે જેમાં 205 નંબરની ઓફિસ છે. 205ની અંદર સાકાર 7 બરાબર એ જગ્યાએ આવી અને તમે ડેમો લેક્ચર જોઈ શકો છો 1, 2 અને 3 જાન્યુઆરીના દિવસે.
આ ડેમો જોડાવવા માટે તમારે કોલ કરવાનો રહેશે. કોલ ફોન નંબર છે 72 54 92 92 92 92. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, કોલ કરો, વોટ્સએપ કરો, મેસેજ કરો, ટેક્સ્ટ મેસેજ કરો, કોઈ પણ રીતે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે 1-2-3 જાન્યુઆરીના દિવસે અમદાવાદ ખાતે ડેમો લેક્ચરમાં જોડાઈ શકો છો. દરેક ટોપિકને આ રીતે જ ઊંડાણપૂર્વક ભણવા માટે, કે નદીઓની તમે વાત કરું કે નર્મદા નદી આપણે આ રીતે અભ્યાસ કર્યો, એવી રીતે દરેક નદી, ભાદર નદી, સૌરાષ્ટ્રની દરેક નદી, હું તમને કહું ઉતાવળી નદી કયા જિલ્લામાં આવેલી, હું તમને કહું મેઘલ નદી કયા જિલ્લામાં આવેલી, હું તમને કહું ઉબેડી નદી કયા જિલ્લામાં આવેલી, આવા ક્વેશ્ચન પૂછાઈ ગયા, તમે એમ કહેશો કે આ સિલેબસની બહાર છે પેપર, એવું હતું નથી. આપણી તૈયારી નીચી હોય છે. તો ઊંડાણપૂર્વકની તૈયારી કરવા માટે, દરેક સબ્જેક્ટની તૈયારી કરવા માટે આર્યકેન એકેડેમી ખાતે જોડાવો. થેન્ક યુ.